विद्यार्थी मित्रों तोरण 10 गणित बहुपदी प्रकरण में अपने आगळना वीडियो में द्विघात अने त्रिघात बहुपदी माटे शून्य शोधता अने तेना शून्यों अने सहगुणकों वच्चेनो संबंध चकासता दाखलाओ आगळना वीडियो में अपने जोई चूक्या छे, शीखी चूक्या छे। हवे आजना वीडियो में अपने बहुपदीओना भागाकारनी वात करवाना छीए। तमने परीक्षा में आ प्रकारनो दाखलो खूब ज अगत्यनो छे। बहुपदीनो भागाकार एक तमने बहुपदी आपी हशे, मोटा घातवाळी बहुपदी, एने एक नानी बहुपदी वडे भागीने भागफळ शोधवावाळा दाखला तमने परीक्षा में आवी शके छे। तो एवा दाखला जोईए। आ दाखला तमारे वधारे ध्यान आपीने समझवा पड़शे। आ दाखलामां घणा विद्यार्थीओ घणा स्टेपमां भूल करे छे, तेथी बधा स्टेपने व्यवस्थित ध्यान आपीने जोजो। जो कोई जग्याए खबर नहीं पड़े तो तमे वीडियो बे वार त्रण वार जोईने वारंवार जोईने समझी सको छो अने ए प्रमाणे दाखला करी सको छो। सवाल बोर्ड पर आपणे जोईए तो सवाल आ प्रमाणे छे। 14x³ - 5x² + 9x - 1 ने 2x - 1 वडे भागो। तमे जोई सको छो विद्यार्थी मित्रों के आ बहुपदी ने तमारे आ सुरेख बहुपदी वडे 2x - 1 वडे भागाकार करवानो छे अने भागफळ शोधवानो छे। आपणे आ प्रकारना दाखला धोरण 9 માં શીખી ચૂકેલા છે, પણ એનું આપણે આ રિવિઝન પણ થઈ જશે અને આના કરતા થોડાક ટફ દાખલા પણ તમારે આગળ એની અંદર આવેલા છે તો એ પણ આપણે જોઈશું, રાઈટ। આપણે આ દાખલાથી શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલા આ જે બહુપદી છે, આ જે વધારે ઘાતવાળી બહુપદી છે, 14x³ - 5x² + 9x - 1, તો આ મોટા ઘાતવાળી બહુપદીને હું અંદર લખી લઉં છું અને આ તમને જે નાના ઘાતવાળી બહુપદી આપેલી છે જેના વડે ભાગાકાર કરવાનો છે તે આપણે લઈ લઈએ 12, 2x - 1। ખૂબ ધ્યાન આપીને સમજજો વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર બહુપદીના ભાગાકાર વખતે કેવી રીતે વિચારવાનું છે, ક્યાં કરી કયા સ્ટેપને ધ્યાનમાં લઈને આગળનો સ્ટેપ મેળવવાનો છે એ ખાસ જોજો। તમે જોઈ શકો છો કે જે ભાજક બહુપદી છે આ ભાજક બહુપદી કહી શકાય અને આ તમને જે આપેલી છે અને ભાજ્ય બહુપદી કહી શકાય। તો તમને જે ભાજક બહુપદી આપી છે તેમાં પહેલું પદ છે 2x અને ભાજ્ય જેનો ભાગાકાર કરવાનો છે તે બહુપદીનું પહેલું પદ છે 14x³। તમારે એ વિચારવાનું છે કે 2x ને કેટલા વડે ગુણવાથી 14x³ થશે। જો વિદ્યાર્થી મિત્રો આ 2 છે અને લાવવાના છે 14, માટે 2 ને 7 વડે ગુણવાથી 2 × 7 = 14 મળી જશે। સાથે જ x એટલે કે અહીં કોઈ ઘાત નથી, હું એનો એક ઘાત લખી રહ્યો છું, તો x નો એક ઘાત ને આપણે x³ કરવો હોય તો x ના એક ઘાત ને કેટલા વડે ગુણવાથી x³ થાય આવું વિચારવાનું છે તમારે। તો દેખીતી રીતે x નો એક ઘાત છે એને x ના 2 ઘાત વડે ગુણીશું આપણે તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય એ આપણે નાના ધોરણથી શીખી ગયા છે। તો આ બંનેના ગુણાકારમાં એના ઘાતનો સરવાળો થશે તો x નો એક ઘાત અને 2 ઘાત એટલે 3 ઘાત આન્સરમાં આવશે। એટલે પહેલા પદને ભાજક બહુપદીના પહેલા પદને કેટલા વડે ગુણવાથી ભાજ્ય બહુપદીનું પહેલું પદ પ્રાપ્ત થાય છે એ તમારે મેળવવાનું છે। હવે આપણે આ જ ગુણાકાર બીજા પદ સાથે ભાજક બહુપદીને એટલે કે આ 2x - 1 ના પહેલા પદને આની સાથે ગુણીને અહીં લખું। હવે આનું બીજું પદ છે તેને પણ 7x² સાથે ગુણીને અહીં બીજા પદની નીચે લખીશું। બરાબર ધ્યાનથી સમજવાની જરૂર છે, બીજા પદને પણ આની સાથે ગુણીને બીજા પદની નીચે, પહેલા નિશાની તો આ માઇનસ અને આ કંઈ નથી એટલે પ્લસ સમજી શકાય, તો માઇનસ પ્લસ એટલે માઇનસ 1 / 7, અહીં કોઈ ચલ નથી એટલે એક્સનો વર્ગ જે છે એ તમારે જેમનો તેમ જ આવશે। તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 2x ને 7x² વડે ગુણીને આ મળ્યું આપણે અને બીજા પદને પણ
तेटला ज वडे गुणीने आपणे एनी नीचे बाजूमां लखी लीधुं छे। हवे आपणे तेना चिन्ह बदलीशुं अने जवाब लावीशुं। चिन्ह बदलवानी वात करीए तो आनी कोई निशानी नथी एटले प्लस छे तो एने हुं माइनस करी दईश, आनी निशानी माइनस छे तो एने हुं प्लस करी दईश। विद्यार्थी मित्रों जे नीचे आपने लखीए छीए बहुपदी गणतरी करीने एना चिन्ह बदलवाना छे, प्लस हशे तो माइनस करी दईशुं અને જો માઇનસ હશે તો પ્લસ કરી દઈશું। તમે જોઈ શકો છો આ પ્લસમાં 14x નો ઘન છે, આ માઇનસમાં, તેથી આ ઉડી જશે। અને આ તરફ નજર કરીએ તો જવાબ શું આવશે, જવાબ આવશે અહીં માઇનસ 5 અને પ્લસ 7 છે। વિદ્યાર્થી મિત્રો બદલાયેલી નિશાની ધ્યાનમાં લેવાની છે। હવે આને પ્લસ 7 ગણીશું, માઇનસ 7 નહીં, ચિહ્ન બદલાઈ ગયું છે। હું સૌથી પહેલાં તેના ચલ અને ચલના ઘાતને જેમનો તેમ લખી લઉં છું। તો તમે જોઈ શકો છો માઇનસ 5 અને પ્લસ 7, માઇનસ 5 અને પ્લસ 7, આનો તમે આન્સર લાવો તો બંને અલગ અલગ ચિહ્ન છે એટલે બાદબાકી થશે, એક ધન અને એક ઋણ હોય તો બાદબાકી થાય અને બાદબાકીનો જવાબ આવશે 7 અને 5ની બાદબાકી 2 મળે। ચિહ્ન નિશાની જે આવશે તે મોટી સંખ્યાની, તો મોટી સંખ્યા પ્લસ છે તેથી પ્લસ આવશે। હવે આપણે આનો આન્સર મળી ગયો, ત્રીજું સ્ટેપ નીચે ઉતારીશું। આપણે આ બેની ગણતરી થઈ ગઈ, ત્રીજું સ્ટેપ એટલે પ્લસ 9x ચિહ્ન સાથે ઉતારવાના છે। વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન આપીને સમજવું, આ ચિહ્ન સાથે પ્લસ 9x ઉતારી લીધા છે। હવે આપણે ફરીથી ભાજક બહુપદી ને જોવાનું છે, એનું પહેલું પદ અને આ જે ભાગાકાર કરવાનો છે તેનું પહેલું પદ, બંને પહેલા પદને ધ્યાનપૂર્વક જુઓ। 2x ને કેટલા વડે ગુણવાથી 2x² થાય આવું વિચારવાનું છે, તો તે વિચારતા પહેલા આપણે આનું ચિહ્ન નક્કી કરી લઈએ। આનું કોઈ નિશાની નથી એટલે પ્લસ, અને લાવવાનું પણ પ્લસ જ છે, તો પ્લસ પ્લસ એટલે પ્લસ મળશે। ઓકે ચલો હવે 2 ને કેટલા વડે ગુણવાથી 2 આવશે, તો 2 ને 1 વડે ગુણવાથી 2 આવશે, રાઈટ? આ એક જ ઘાત છે અને અહીંયા લાવવાના છે 2 ઘાત, તો તમે એક્સના એક ઘાતને એક્સના બીજા એક ઘાત વડે ગુણીશું તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થવાથી 2 એકા આ 2 અને આ એક્સના 1+1 એટલે 2 2 ઘાત મળશે। તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પહેલા પદને 1x સાથે ગુણીને પહેલાની નીચે લખી લીધું છે, હવે બીજા પદને પણ 1x સાથે ગુણીને બીજાની નીચે લખવાનું છે, પણ પહેલાં ચિહ્ન નક્કી કરી લઈએ। પ્લસ છે આ અને અહીં માઇનસ છે, તો માઇનસ પ્લસ માઇનસ 1 એકા 1, અહીં કોઈ ચલ નથી, અહીંયા એક્સ છે તો એક્સ જેમનો તેમ રહેશે। હવે આપણે જે નીચે બે પદ છે તેનું ચિહ્ન બદલી લઈએ, આ પ્લસ છે તો એનું ચિહ્ન બદલાઈ જશે તો માઇનસ થઈ જશે, અને આ માઇનસ છે તો તેનું ચિહ્ન પ્લસ થઈ જશે। પ્લસ 2x² માઇનસ 2x² એટલે આવડી જશે વિદ્યાર્થી મિત્રો, એને બદલે 0 લખી શકાય અથવા કંઈ નહીં લખો તો પણ ચાલશે। હવે આ તરફ જોઈએ તો પ્લસ 9x અને નીચે છે પ્લસ 1x, તો એનો જવાબ લાવીએ તો x હું પહેલાં ચલ અને તેનો ઘાત લખી દઉં છું, પ્લસ 9 અને પ્લસ 1, તો 9 અને 1 બંને પ્લસ કરવાના છે એટલે 10 જવાબ આવશે, ઓબ્વિયસલી પ્લસનું ચિહ્ન આવશે, તો 10x આન્સર મળે છે। હજુ એક પદ નીચે ઉતારવાનું બાકી છે તો તેને ઉતારી લઈએ, ચિહ્ન સાથે ઉતારવાનું છે એટલે માઇનસ 1 મળશે। હવે આપણે કરવાનું એ છે વિદ્યાર્થી મિત્રો કે આની સરખામણી પાછી આપણી ભાજક બહુપદી સાથે કરીએ, તો પહેલું પદ છે 2x અને આનું પહેલું પદ છે 10x। તમે જોઈ શકો છો 2x ને કેટલા વડે ગુણવાથી 10x મળશે, તો આપણે જાણીએ છીએ 2x ને અહીં જો x તો સમાન જ છે, 5 વડે ગુણવાની જરૂર પડશે। પહેલાં ચિહ્ન લખી દઈએ, તો આ પ્લસ છે અને આ પણ લાવવાનું છે, એ પણ પ્લસ જ છે, તો પ્લસ 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 2 ને કેટલા વડે ગુણવાથી 10 મળશે, તો 2 × 5 = 10, અને આ x છે અને લાવવાનો પણ x જ છે, મતલબ હવે અહીં ચલ ગુણવાની જરૂર નથી એટલે માત્ર 5 વડે ગુણવાથી 2x × 5 કરવાથી 10x પ્લસ 10x મળી જશે। તો પહેલું પદ ગુણ્યા 5 કરવાથી પહેલા પદની નીચે લખ્યું, તે જ પ્રમાણે બીજું પદ ગુણ્યા 5 કરીને બીજા પદની નીચે, પહેલા ચિહ્ન માઇનસ પ્લસ માઇનસ 1 × 5, તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે નીચે બે પદ મળે છે,
चिन्ह बदली नाखीए प्लस ने माइनस कर लीए और माइनस हो तो प्लस कर लीए प्लस टेन एक्स माइनस टेन एक्स उड़ी जैसे अँ माइनस एक प्लस पांच माइनस एक प्लस पांच की बात करिए तो बने अलग अलग चिन्ह धरावे विद्यार्थी मित्रों बादबाकी पांच ने एक बादबाकी मळशे चार निशानी आवशे मोटी संख्या की मोटी संख्या की निशानी है प्लस तेथी जवाब आवशे प्लस अहीं आप जोई सको छो विद्यार्थी मित्रों आ ऊपर जे आपणे आंसर मळ्यो ते छे आपनो भागफळ अने नीचे जे आंसर मळे छे ते छे आपनो शेष तो आ जे बहुपदी नो भागाकार आपने कर्यो तेनो जवाब नीचे फाइनली लखी दईए के भागफळ आपणे शुं मळे छे तो भागफळ बराबर सात एक्स स्क्वेर प्लस एक्स प्लस पांच सहगुणक अने घात एक होय तो तमे नहीं लखो तो चालशे आ तमारू भागफळ थयुं अने शेष आपने मळे छे ते छे प्लस चार तो आ प्रमाणे विद्यार्थी मित्रों आप बहुपदीना भागाकार करी शको छो आपणे आना जेवा बीजा केटलाक दाखला आनी आगळना वीडियो में शीखीशुं थोड़ा आना करता अघरा हशे एवा दाखला लईशुं आजना वीडियो माटे आटलुं ज थैंक यू।